તમે જે છોકરો છે એ શ્યામીને પસંદ નથી. જો એ રઘુ હોય તો લજ્જા. મને તો શ્યામજીએ કહેલું રઘુ એનો બાળપણનો ભેરુ છે, એટલું જ. રઘુ શ્યામજી ની હારે લગ્ન નહીં કરે. એક વાત કહું, એ મીનાક્ષી મારી સાથે સરખી રીતે વાત નથી કરતી, એટલે કે મારે તેને શું દુશ્મની હોય. પણ જવા દેને, મીનાક્ષીનો સ્વભાવ જ એવો છે. હોય શકે, પણ કારણ વિના કોઈ સાથે દુશ્મની શા માટે? શ્યામજી, ધીરે ધીરે તને બધું સમજાઈ જશે કે મીનાક્ષીનો સ્વભાવ આવો કેમ છે. શ્રીધર શેઠ, મેં તમારા જેવો બદમાશ માણસ હજી સુધી જોયો નથી. આ તમારી સાથે કામ કરું છું એ મારા બાપનું પાપ છે. કોણ જાણે કેટલા રૂપિયા ઉધાર લીધા છે તમારી પાસેથી, કે દેવું ચૂકતે થતું જ નથી. હું જાણું છું. ક્યાં જવું છું? ક્યાંય નહીં. મને તો શ્યામલી જ કહેલું તું એના હારો બાળપણનો ભેરુ છે, બસ એનાથી વધારે કઈ નહીં. મારી પર કાં ગુસ્સો કરે છે? આવું હું નહીં, શ્યામલી કે છે. પણ હું તું તો આમે મોડો આવવા ટેવાયેલો છે રઘુ. આ વખતે મોડો પડ્યો ને શ્યામલી આગળ હાલી ગઈ, એમ માની લે. ના, હું દોડીને શ્યામલી ની હારે થઈ જઈશ. એને તો ઝાંઝવા પાછળનું દોડવું કહેવાય રઘુ. લજ્જા, તું તારે શ્યામલી ના સપના જોયા કર. લજ્જા. હારું છે, હારું છે, મારી હામું હાથ લંબાવ, નહીં તો ઉગમ્યો તો ખરો. આ સંબંધે યાદ રાખજે રઘુ. આમ હું કરે છે રઘુ, હું તારી હામે ઊભી છું તોય તને નથી દેખાતી. મારી હંકાર ચાલ રઘુ, હું તને પાછા નહીં રહેવા દઉં, હું તારી આગળ નહીં હાલી જઉં. મારી હંકાર ચાલ રઘુ. ગાડી તો ઘડી ભરમાં તને જિંદગી હોપવા તૈયાર થઈ ગઈ હતી. હવે બોલ, મારે શું કરવાનું છે? આ હાથ આજ પછી મારી સામે ના ધરીશ. કેમ? તું શું કરે છે? તું શ્યામલી ની સામે હાથ લંબાઈને જ ઉભો છે ને? હૈયે વાગ્યું, પણ એ જ વાત સાચી છે રઘુ. હું તારી હામે હાથ લંબાઈને ઊભી છું ને તું શ્યામલી ની હામે, ને આપણા બેઉના હાથ ખાલી છે. મારો હાથ ખાલી નહીં રહે. એ મિજાજ તો મારોય છે. હું શ્યામલી માટે અહીં આવ્યો છું ને હું તારા માટે અહીં આવી છું. શ્યામલી વિના નહીં જીવી શકું. હું તો તારા વિના મરીએ નહીં હકું. આ તારી હઠ છે લજ્જા. મારા પ્રેમને તું હઠ માને તોય મને કઈ ફરક નથી પડતો. ચાલો, સારું થયું તને એટલું તો સમજાયું કે મને તારા હાટું કંઈક છે. તું મને પરાણે મેળવીશ? આવું તો હુંય તને પૂછી હકું, તું શ્યામલીને પરાણે મેળવીશ? પરાણે નહીં, એ તડો હામેથી દોડીને શ્યામલી આવશે મારી પાસે.
રેણે આવવું પડશે. મેં તને શ્યામલીને દીધો. હું તો મારે ગામડે પાછી હાલી જઈશ. મેં તને શ્યામલીને દીધો. જા. સાચે જ ઘાત છે. શ્યામલી બેટા, મોતથી ડરવાનું નહીં, મોતનો વિચાર કરવાથી જીવવાની મજા આવે છે. આવું તો બોલાય મફત કાકા, બોલવામાં સારું લાગે. તમે મારી જગ્યાએ હોય તો ખબર પડે કે મરવાની વાતથી ધ્રુજી જવાય છે. ના બેટા, નિરાશ નહીં થવાનું, હિંમત રાખવાની હિંમત. તમારી સામે તો આખી જિંદગી પડી છે, બસ સાચવવાનું. એક વાત કરું મફત કાકા, તમે મને કીધું એવું તમને કોઈ કહેતો? મને કોઈએ કહેલ? ડોક્ટરે. મફત કાકા, 8 વર્ષ, 8 વર્ષ કેન્સર સામે ઝઝૂમ્યો છું, લડ્યો છું, જીવ્યો છું, અને એટલે જ આજે આટલી તાકાતથી તને કહી રહ્યો છું. જિંદગી તો જીવવાની, જીવવાનું. જિંદગીમાં ગમે તેવી કઠોર પરિસ્થિતિ આવે, પણ જીવવાનું. મોતને નહીં, જિંદગીને, જિંદગીને હરાવવાની. સપના છે આંખે પહેલા રાત પડે કે વાર. નહીં 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 શામલી, નહીં. શબ્દોમાં ભાવ મે ભાવ તો ભાવ આવશે, નહીં તો કોઈ ભાવ નહીં પૂછે. ભાવ સાથે સમજાય છે ને? ગાઓ. સપના છે આંખે પહેલા રાત પડે કે વાર.
આંખે પહેલા રાત પડે કેવા આ શું જુએ છે બાવા અરીસો મને એમ કે મારો ચહેરો જોતો હોઈશ ના હો ભાઈ સાહેબ અતિશય રૂપારા ચહેરા છે ને હું વધારે સમય નહીં જોઈ શકતો આખો અંજાઈ જાય છે બાવા આ વાત છે ને તું કેપીને જઈને કર જય હા આ ગીતાલ છે ઢોલક નથી એમ લે મને તો ખબર જ નહીં આ ગીતાલ હોય કે સીતાર હું તો આમ જ વગાડું હાય રઘુ પણ રઘુ તું અહીંયા ક્યાંથી મારો હાથ છોડ મીનાક્ષી હું અહીંયા તને મળવા નથી આવ્યો શ્યામલી બહરહાલ મારે તારી હારે થોડી વાત કરવી છે રઘુ હાથ છોડ રઘુ અત્યારે બધા જુએ છે મારે તારી હારે વાત કરવી છે શ્યામલી હાથ છોડ રઘુ અત્યારે કોઈ વાત નહીં પણ શ્યામલી શું વાત છે રઘુ મારે તારી હારે વાત કરવી છે શ્યામલી તું બહરહાલ અત્યારે મારે કામ છે રઘુ હું તારી હારે પછી વાત કરીશ પણ શ્યામલી રઘુ આ શું નાટક માંડ્યું છે બહાર નીકળાય છે અમારું કામ ચાલુ છે હું શ્યામલી હારે વાત કરવા આવ્યો છું આ અમારો અંગત મામલો છે તમે આમાં વચ્ચે ના બોલો એ છોકરા તમારો અંગત મામલો તો ગામડે રહી ગયો ગામડે આ રેકોર્ડિંગ સ્ટુડિયો છે તમારું ઘર નથી એક તો અહીંયા આવીને મારી સિંગરનો હાથ પકડે છે તમે શરમ નથી આવતી બાકી હતું તો મીનાક્ષી ના પ્રાણ કેપી કેપી જવા દો ને અથડાવાની ઉંમર છે થાય અને જો રઘુએ શ્યામલીનો હાથ પકડ્યો એમાં શ્યામલીને પ્રોબ્લેમ હોય તો એ શ્યામલી જાણે જો જો તમે બધા હું શ્યામલી હારે વાત કરવા આવ્યો છું એની હારે વાત કરીને ચાલુ જઈશ રઘુ શ્યામલી હમણાં તારી સાથે વાત નહીં કરે અમારું રિહર્સલ ચાલે છે પણ મેં કહ્યું ને તને શ્યામલી તારી સાથે વાત નહીં કરે ચાલો જાય અહીંયાથી હું શ્યામલી હારે વાત કર્યા વિના નહીં જાઉં રઘુ હું તારી હારે પછી વાત કરીશ શ્યામલી અરે બહાર કાઢો અહીંયાથી અરે ગા કેપી 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 તું એનો હાથ છોડ તું કોણ છે હું રઘુ રઘુ કોણ હું શ્યામલી નો તું શ્યામલી નો કોણ આપણે જ્યારે આપણી આપણી ઓળખાણ આપતા થઈએ ને એ પહેલા આપણે આપણી ઓળખાણ બનાવવી પડે જા છોકરા પહેલા જઈને તારી ઓળખાણ બનાવ ઓળખાણ એટલે ઓળખાણ એટલે ઓળખાણ એટલે આટલા બધાની સામે જ્યારે સવાલ પૂછાય અને જવાબ આપો એવી લાયકાત એટલે ઓળખાણ પહેલા જઈને કઈક બનીને બતાવ અરે મારી આંખમાં આંખ મિલાવવાની તાકાત રાખ એટલી લાયકાત બનાવ પછી મારી સાથે વાત કરજે અરે તું છે શું શું છે તું ગામડાનો ગમાર ખેતરનું રખોપું કરનાર
અરે એનાથી વિશેષ તું છે શું? જે કઈ બોલ્યા ને એનું એટલું દુઃખ નથી મને શ્યામલી, જેટલું તારા ચૂપ રહ્યાનું છે. તને ફક્ત એટલું પૂછવા આવ્યો હતો કે જે શ્યામનું સરનામું મોરપીચ ના હોય એ શ્યામનું સરનામું શોધવું ક્યાંથી? તમે ફક્ત એટલું અમને કહો કે અમારા મસ્તીન બાવા ના ભાગ્યમાં લગ્ન રખાયા છે કે નહીં? કેપીભાઈ, તમારા બધાને પડોશમાં હું રહું છું ને, એટલે તમે લોકો મારો બહુ ગેરફાયદો ઉઠાવો છો. ઓવા, અને પાછું નોમે રાખ્યું છે મફતલાલ. હવે કહી દઉં હું કોઈનું ભવિષ્ય જોવાનું નહીં, કોઈનું નહીં. હે, આ જોયું નહીં? પેલા જમના બેને મારું બાબડું જોઈને ઘરની બહાર કેવો કાઢી મૂક્યો. તમે શ્યામલી વિશે કેવું બોલ્યા હતા? શ્યામલી વિશે શું બોલ્યા હતા? વાતમાં કઈ નથી, જવા દો. મફતલાલ, આવી રીતે મફતલાલ ના બોલો, ડર લાગે છે. કેપી, એમણે કહ્યું હતું કે શ્યામલીના માથે ઘાત છે. કેપી ભાઈ, મારું બોલ્યું બોલે કેની સાચું પડે છે? આ બે ચાર રાત જોયા અને કંઈક સાચું પડ્યું. આ મેં મારા જાતમાં એમ જોયેલું કે મારા લગ્ન મધુબાલન જોડે થશે. થયા આ સંતોક ભટકાણી. મજાક નહીં મફતલાલ. મજાક જેવું છે કેપી ભાઈ, હવે તમને કેમ કરીને સમજાવું. હા, જો સાચું પડે ને તો તીર, ને ખોટું પડ્યું તો કે તુક્કો. આ સરિતા ભાભીને મેં શું કહેલું કે તમે જરાય દુખી ના થતા, તમને સંતાન યોગ છે. હું ખોટો પડ્યો કે નહીં? પડ્યો કે નહીં? વરસાદ નથી સરિતા, ત્યાં તડકો છે. ક્યાંથી જુઓ ને કેપી, વરસાદ આવી રહ્યો છે. તું ઠીક છે? વર્ષા આવી રહી છે. તરુ તું ઠીક છે ને? મારી વર્ષા આવી રહી છે કેપી, મારી વર્ષા આવી રહી છે. અરે મફતલાલ, અમારા ભાઈબાન અને મારી માં જેવી ભાભી ને જો તમે કીધેલી વાતો સાચી પડે ને,
તો મસ્તીન બાવા તમારો ગુલામ થઈ જાય ગુલામ. તું કોઈને કરતો નહીં, અમારો સુખ રહે, ક્યાંક કોઈકની નજર ના લાગી જાય.